નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય 8 માલમ હલેશામાં કાવ્યની સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. તો પહેલા આપણે લોકગીત એટલે શું તેના વિશે જાણીએ, અને ત્યાર પછી કાવ્યમાં સેના વિશે વર્ણન કરવામાં આવેલું છે એની વાત કરીએ. ત્યાર પછી આપણે કાવ્યના શબ્દાર્થ લખીશું, અને એના પછી આપણે આજે આ કાવ્યની જે સમજૂતી છે એ સમજૂતી મેળવીશું. કાવ્ય માલમ હલેશામાં, કાવ્યનો સાહિત્ય પ્રકાર લોકગીત. હવે વિદ્યાર્થી મિત્રો, લોકગીત છે એ લોક સાહિત્યનો પ્રકાર છે કે જેમાં રચયિતા છે એ અજ્ઞાત કે અનામી હોય છે, કે ભાગ્યે જેના વિશે આપણને માહિતી મળતી હોય છે. હવે આ લોકગીત છે એના રચયિતા ક્યારેક કોઈ એક વ્યક્તિ પણ હોઈ શકે છે, અને ક્યારેક એકથી વધારે વ્યક્તિઓએ પણ એની રચના કરે છે. આપણો જે આ લોક સાહિત્યનો વારસો છે એ આપણે કંઠસ્થ એટલે આ લોકગીત છે એ આપણે સારા પ્રસંગે ગાઈ શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, લોકગીત છે એ એવો સાહિત્ય પ્રકાર છે કે જેમાં તળપદા શબ્દો પણ, તળપદી ભાષા છે એ પણ એમાં જોવા મળે છે, કે તળપદી ભાષાની મીઠાશ પણ અનેરી છે. તો આજે આપણે એવા એક સુંદર લોકગીત માલમ હલેશામાં કાવ્યની સમજૂતી મેળવવાની છે, કાવ્ય 8 માલમ હલેશામાં. હવે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય છે, આ કાવ્યમાં જે કાવ્યનો નાયક છે એને એના ભાભી છે એ મેણું મારે છે. હવે જ્યારે કોઈ મેણું મારે તો માણસ સામેવાળી વ્યક્તિને દુઃખ થાય છે, પણ અહીંયા છે એ જ્યારે ભાભી મેળું મારે છે એના દિયરને એટલે કે દેવને, ત્યારે એને હકારાત્મક રીતે લે છે, અને ત્યાર પછી એ મેળો જ્યારે મારે છે ત્યાર પછી એ જે દેવ છે, કાવ્યનો જે નાયક છે, એ દરિયો જે મધદરિયો એટલે કે દરિયો ખેડીને ધન સંપત્તિ છે એ કમાવા માટે જાય છે. હવે ભાભી એમ કહે છે કે તમે છે એ તમારા ભાઈની કમાણી ઉપર જીવો છો, આખો દિવસ છે એ તમે મોજ મસ્તી અને જલસા કરો છો, એવો કટાક્ષ કરે છે. અને ભાઈ છે એ આખો દિવસ મજૂરી કરે છે, કામ કરે છે, અને તમે એના પૈસા ઉપર મોજો કરો છો, એટલે કે તમારા ભાઈની જે જિંદગી છે એ તો વ્યર્થ છે, નકામી કહે. આ મેળ છે એ ભાભી પોતાના દિયરને મારે છે, અને ત્યાર પછી જે દિયર છે એ મધદરિયો કે જ્યાંથી એ સંપત્તિ કે ધન સંપત્તિ કમાવા માટે જાય છે, અને ત્યારે એમ કહે છે કે માલમ તું મોટા હલેશામાં મારે જાઉં મધદરિયાને પાર, કે જ્યાંથી દરિયો ખેડીને ધન સંપત્તિ કમાઈને એ ફરી પાછો આવવા માંગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એમ પણ કહે છે કે જે દરિયો ખેડીને જાય છે અને જે પાછા આવે છે એની પાસે અઢળક ધન સંપત્તિ હોય છે, અને કાવ્યનો નાયક છે એ એમ પણ કહે છે કે સિંહદીપ જઈને એક પદમણીના એટલે કે એક સુંદર સ્ત્રી સાથે પરણવા માંગે છે, અને ત્યાર પછી એ પોતાની જે પત્ની છે એને લઈને ઘરે આવશે, અને પોતાના જે ભાભી છે એ એમને પોપશે, એમનું સ્વાગત કરશે. આવી સુંદર રચના છે એ આપણને આ કાવ્યમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે કાવ્ય છે એના જે તળપદા જે શબ્દો છે એ લખીને રાખેલા છે, કે જે તમારે તમારી બાકી બુકમાં લખવાના છે, હું વાંચી જાઉં છું, તમે ધ્યાન રાખજો. અને ત્યાર પછી આ જે કાવ્ય છે એના શબ્દાર્થ છે આપણે લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ જે કંઈ પણ લખાવવામાં આવે છે એ તમારે તમારી બાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું હોય છે. પહેલા તો તળપદા શબ્દોનું હેડિંગ બતાવ્યું, કાવ્યનું હેડિંગ, કાવ્યનો સાહિત્ય પ્રકાર તળપદા શબ્દ, કે જેમાં છે મધ દરિયો એટલે દરિયાની મધ્ય વચ્ચેનો ભાગ છે, વચ્ચેનો. મેણું, મેણું એટલે કટુ વચન કે કટાક્ષ કરવો. ત્યાર પછી દે એટલે દિયર, આળકું એટલે આળસુ, લક્ષ્મી એટલે લક્ષ્મી, ભાભલડી એટલે ભાભી, જીભલડી એટલે અહીંયા જીભ, પોખવું એટલે સ્વાગત કરવું, અવતાર એટલે જન્મ. હવે આપણે કાવ્યના જે શબ્દાર્થ છે એ લખીશું. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, એ કે ભાભીના વેણા વાગ્યા પછી
એ દેવ છે એ પોતાની જિંદગી દેવની જિંદગીમાં જે નવો વળાટ આવે છે કે જે ભાભીના મેળાના કારણે એના જીવનમાં જે પરિવર્તન આવે છે કે એનું જીવન છે એ સુધરી જાય છે એ વાત અહીંયા રજૂ કરવામાં આવેલી છે. હવે આપણે આ કાવ્ય નીચે સમજૂતી છે એ લખીશું. શબ્દ સમજૂતી જેનો અર્થ થાય છે શ્રીલંકા. ત્યાર પછી પદમ ત્યાર પછી છે અવતાર એટલે જન્મ. એના પછી શબ્દ સંજોગ વિદ્યાર્થી મિત્રો કે જેમાં માલમ એટલે વહાણ અંકાર ધાર મેળો એટલે કડવા મેળ બળિયો અવતાર એટલે નકામો અવતાર જાવા હિન્દ મહાસાગરનો એક બેટ દેર એટલે દિય સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા પદમણી એટલે સુંદર અને ગુણિયર સ્ત્રી ઓખવું એટલે વધવું મતી એટલે બુદ્ધિ. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જે કાવ્ય છે એની સમજૂતી મેળવીશું. કાવ્ય 8 માલમ હલેસા માર. કાવ્યનો સાહિત્ય પ્રકાર લોકગીત. લોક સાહિત્યમાં કૃતિના રચના વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતા વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય. શું કહ્યું છે કે લોક સાહિત્યમાં જે કૃતિના રચનાર છે એના વિશે આપણને માહિતી છે એ ભાગ્યે જ મળતી હોય છે. ક્યારેક એ સર્જન છે કોઈ એક વ્યક્તિનું હોય છે અને ક્યારેક છે એમાં એકથી વધુ વ્યક્તિઓનો પણ હિસ્સો હોય છે. લોક સાહિત્યમાં માનવ જીવનના તળપદા સંવેદનોને સરસ વાચા મળતી હોય છે. લોકગીત પણ લોક સાહિત્યનો પ્રકાર છે. હવે જે તળપદી ભાષા છે એ પણ સુંદર રીતે એમાં આવેલી હોય છે.
આપણી ખામી બાબતે કોઈ મેઘનું મારે તો દુઃખી થવાને બદલે સુધરવા પ્રયત્ન કરીએ તો જીવનમાં સુખી થઈએ. હવે આપણે મનુષ્ય છે અને દરેક મનુષ્યમાં કોઈ ને કોઈ એવી ખામી હોય છે. હવે એ ખામી વિશે જ્યારે કોઈ મેઘનું મારે કે કોઈ કડવા શબ્દો કરે તો હવે એને આપણે સકારાત્મક એટલે કે હકારાત્મક રીતે લઈએ અને આપણી જે ખામી છે તે દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે એમાં છે જીવનમાં સુખી થઈએ છીએ. એમાં સુધરીએ તો નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે. અહીં દીર્ઘાવીની વાત છે. કોઈની નાનકડી એવી ટકોર હોય છે એ પણ આપણા જીવનને સુંદર બનાવી શકે છે. આ કાવ્યમાં દિયર અને ભાભીની વાત કરવામાં આવેલી છે. ભાભીએ દિયરને મહેનું માર્યું છે કે આળસુ છે. આ કાવ્યમાં જે ભાભી છે એ પોતાના દિયરને દેરને મહેનું માર્યો છે કે આળસુ છે અને ભાઈની કમાણી ઉપર મોજશો કરે છે. ભાઈની કમાણી પર જલસા કરે છે. એનો ભાઈ છે એ કમાય છે અને દિયર આખો દિવસ છે મોજશો આનંદ કરે છે. દિયરને મહેનું લાગે છે ને દરિયો ખેડીને કમાવાની ભાભીને ખુશ કરવાની નેમ લે છે. હવે જ્યારે ભાભી આવું મહેનું મારે છે ત્યારે દિયર છે જે દેર છે એને લાગી આવે છે એટલે દરિયો ખેડીને પૈસા કમાવા માટે અને ભાભીને ખુશ કરવા માટેનું નેમ લે છે. આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે. આ જે લોકગીત છે એમાં દિયર ભાભીના જે વાસ્તવિક સંબંધ હોય છે એની ઝલક જોવા મળે છે. હવે કાવ્યની સમજૂતી. માલમ મોટા હલેસામાં તુમાર મારે જાઉં મધ દરિયાને પાર. હવે જે હોડી મુકાનાર છે કે જે હોડી ચલાવે છે એને શું કહે છે કે ભાભી જ્યારે દિયરને મહેનું મારે છે ત્યારે એ મધ દરિયે એટલે કે દરિયો ખેડવા માટે કે જ્યાં ધન સંપત્તિ કમાવા માટે નીકળી જાય છે અને હોડીમાં બેસે છે ત્યારે માલમને શું કહે છે કે તું મોટા હલેસા માર જલ્દી છે હોડી ચલાવ મારે મધ દરિયાને પાર જવું છે. મેળું માર્યું છે મને ભાભલડીએ દેર આળગુનો સરદાર. હવે શું કીધું કે મેળું ખરાબ શબ્દો કડવા શબ્દો કટુ વચનો કે મારા ભાભીએ મને કડવા શબ્દો કહ્યા છે કે દેર છે એ આળગું. આપણે અહીંયા ત્રણ બધા શબ્દમાં જોયું આળસુનો સરદાર છે. હે ભાઈ કમાઈને તું ઘોડલા ખેલ્યો. ઘોડલા ખેલ્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે કે ભાઈ કમાય છે અને તું ઘોડલા એટલે કે મોજ મજા કરે છે જલસા કરે છે રૂઢિપ્રયોગ છે ખુશી પણ આનંદ કરે છે. એનો બળિયો અવતાર રે માલમ મોટા હલેસા તું માર. એટલે એમ કહે છે કે ભાઈ છે એ આખો દિવસ મહેનત કરે છે કામ કરે છે અને તું એના પૈસે જીવન જીવે છે એટલે કે ભાઈનો અવતાર બળ્યો એની જે જિંદગી છે તો નકામી થઈ અને તું આખો દિવસ છે મોજો કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જાવું છે મારા જાવા બંદરે જ્યાં લક્ષ્મીનો નહીં પાર. જાવા બંદર આપણે અહીંયા જોયું કે હિન્દ મહાસાગરનો એ બેટ કે જ્યાં કે મારે મોટા હલેસા કુમાર મારે ત્યાં જવું છે અને ત્યાં જઈને ધન સંપત્તિ છે પૈસા છે એ કમાવા છે કે જ્યાં લક્ષ્મી એટલે કે લક્ષ્મી છે પૈસાનો પાર નથી. હે જાવે ગયા કોઈ પાછા ન આવે આવે તું બેલો પાર દે માલમ મોટા હલેસા તું માર. લેંગે છે કે ત્યાં જે જાય છે એ પાછા ન આવે અને જો પાછા આવે તો બેડલો પાર એટલે એની પાસે અઢળક ધન સંપત્તિ હોય છે. જાવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવા પદમણીનાર. સિંહલ દ્વીપ આપણે અહીંયા જોયું કે શ્રીલંકા કે મારે ત્યાં જવું છે પદમણીનારી ગુણિયર સુંદર સ્ત્રીને પરણવા માટે. હે મોતીડે પોખે જો ભાભલડી મારી તો જીવવામાં સાર રે માલમ મોટા હલેસા તું માર. લેમ કહે છે કે મારે શ્રીલંકા સિંહલ દ્વીપ છે એ સુંદર ગુણિયર સ્ત્રીને પરણવું છે અને હું પાછો આવું ત્યારે મારા ભાભી છે એ મને મોતીડે પોખે એટલે કે સ્વાગત કરે વધાવે તો જ જે જીવવામાં છે સાર લાગે છે. કેસર વિના તમે જીવો ભાભલડી મારા જીવો જીભલડી નિધાર. શું કહે છે કે અહીંયા એમ કહે છે કે કેસર વિના કે જે દેખાવમાં સુંદર હોય છે એ કે તમે જીવો ભાભલડી એટલે એમ કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને મેળું માર્યું અને તમારા મહિનાના કારણે મારી જે જિંદગી છે એ સુધરી એટલે મારી જિંદગીમાં નવો વળક આવ્યો એ ધન સંપત્તિ કમાવા માટે જાય છે. એટલે કે જીવો જીભલડી નિધાર જીભલડી એટલે આપણે જીભ એટલે એમ કહે છે
કે મેળું માર્યું એના કારણે જ આ બધું થયું છે, એને હકારાત્મક રીતે લે છે. હે મેળા મારીને મારી મતિ સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે માલમ મોટા હલે સાધુ માર. એટલે કે મેળો મારીને મારી જે બુદ્ધિ છે, મતિ છે એ સુધારી, અને મારા જે મનના દ્વાર છે મને જીવનમાં સાચો રસ્તો બતાવ્યો. માલમ મોટા હલે સાધુ માર, માલમ મોટા હલે સાધુ માર, મારે જવું મધ દરિયાને પાર. શું કહે છે કે હે માલમ મોટા હલે સાધુ માર, દોડી છે ઝડપથી ચલાવ, મારે મધ દરિયાની પાર જવું છે. આખા કવિમાં આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો કે દેર છે એને એના ભાભી છે એ મેળું મારે છે, અને આ મેળું મારે છે ત્યારે એને છે સકારાત્મક રીતે એટલે કે હકારાત્મક રીતે લે છે. ભાભી શું કહે છે કે ભાઈ છે આખો દિવસ કમાય છે અને તમે મોજશોખ કરો છો, એટલે કે ભાઈની જિંદગી તો વ્યર્થ ગઈ, નકામી ગઈ. આ મેળું છે એ દિયરને લાગી આવે છે, અને ત્યાર પછી એ મધ દરિયે કે દરિયો ખેડીને પૈસા છે, ધન સંપત્તિ છે કમાવા માટેનું નક્કી કરે છે અને મધ દરિયે જવા માટે નીકળે છે. ત્યારે માલમને શું કહે છે કે તું મોટા હલેસા માર, મારે દરિયો ખેડી એ પૈસા છે, ધન સંપત્તિ છે કમાઈને પાછું આવવાનું છે, કે મારા જે ભાભી છે એણે મને મેળું માર્યું છે. ત્યાર પછી એમ કહે છે કે મારે સિંહલ દ્વીપ જવું છે અને ત્યાં જે પદમની સુંદર સ્ત્રી છે, ગુણ્ય સ્ત્રી છે તેને પરણવું છે, અને મારા ભાભી છે મને મોતીલે પોખે તો જ જીવવામાં સાર છે. આવી સુંદર વાત છે એ અહીંયા રજૂ કરવામાં આવી છે. હિયર શું કહે છે કે ભાભીને કે તમે ઘણું જીવો, કે જો તમે મેળું ન માર્યું તો મારી જે મતી છે, મારી જે બુદ્ધિ છે એ સુધરત નહીં. એટલે મારા જીવનને જે સુધારવા માટે તમારા મેળાને જે મેળું માર્યું એના કારણે મારું જીવન છે એ સુધરી ગયું. એટલે કહે છે કે ભાભી તમે ઘણું જીવો. એટલે અહીંયા હિયર અને ભાભીના જે સંબંધ છે, વાસ્તવિક સંબંધ, એની વાત રજૂ કરવામાં આવી છે. અને મેળું છે કોઈ પણ મનુષ્યને જ્યારે કોઈ મેળું મળે, કડવા શબ્દો કે તો એને હકારાત્મક રીતે લઈને આપણે આપણું જે જીવન છે, આપણી જે જીવનની જે ખામીઓ રહેલી હોય છે એને દૂર કરી શકીએ છીએ અને જીવનને સુધારી શકીએ છીએ. તો આવી સુંદર વાત છે એ આપણને આ કાવ્યમાં જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક, જેમાં પેલું છે નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો ચાર પાંચ વાક્યમાં લખો. ત્યાર પછી શીખ્યા હોય
હવે વિદ્યાર્થી મિત્રો આ છે તમારું હોમવર્ક કે જે તમારે લખનૌમાં કરવાનું રહેશે. નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. એમાં ભાવી, તો કાવ્યમાં ભાવી શબ્દ માટે કયો શબ્દ વપરાયેલો છે તમારે લખવાનો. ડિયર, આળસ ને ઘોડા. ત્યાર પછી આળસથી થતું નુકસાન ચાર પાંચ વાક્યમાં લખો. મનુષ્ય છે એ પોતાના જીવનમાં આળસ કરે તો એને શું નુકસાન થાય તે લખવાનું છે. તમે કોઈ પાસેથી કંઈ સારું શીખ્યા હો તો તે પ્રસંગ લખો. કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ કોઈને આવીથી ક્યારેક ને ક્યારેક કોઈ સારી બાબત છે એ શીખતો હોય છે અથવા એને શીખવા મળે છે. જો તમે કોઈ આવીથી કંઈક સારી બાબત શીખ્યા હો તો એના વિશે લખવાનું છે. હવે વિદ્યાર્થી આ જે હોમવર્ક છે એ લખનૌમાં કરવાનું છે અને બીજું તમારું હોમવર્ક એ છે કે આ કાવ્ય છે એ ફરીવાર તમારે વાંચી જવાનું કે જેથી તમને એની સમજૂતી છે એ બરોબર યાદ રહી જાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ટીચરમાં બુકમાં કઈ રીતે લખવાનું છે એ પણ કહે છે કે તમારે બુકમાં જે વ્યાકરણના ટોપિક આવે એ વ્યાકરણ વિભાગમાં જ લખવાના હોય છે અને પાઠ્યપુસ્તકમાં કોઈ પણ પાઠ કે કાવ્ય ચલાવે તો એ તમારે તમારે આપણે વિભાગ જે બુકમાં બે બનાવવાના છે. વિભાગ એકમાં પાઠ્યપુસ્તકને લગતા પ્રકરણ અને વિભાગ બીજામાં જે વ્યાકરણ ચલાવીએ એ વ્યાકરણના ટોપિક. તો વિદ્યાર્થી મિત્રો જે રીતે સૂચના આપવામાં આવે છે એ જ રીતે લખવાનું રહેશે. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે કાવ્યના શબ્દાર્થ કે કોઈ પણ પાઠ ચલાવે તો પાઠના શબ્દાર્થ છે એ તમને શરૂઆતમાં લખાવવામાં આવે છે કે જેથી છે એ તમે વાંચી લો અને તમને બરોબર સમજાય. કાવ્ય કે પાઠની સમજૂતી વખતે તમારે તમારું પાઠ્યપુસ્તક, નોટ અને પેન છે એ પાસે જ રાખવાનું હોય છે કે સમજૂતી સમયે તમારે પાઠ્યપુસ્તકમાં જોતું જવાનું અને જે નોંધ કરવા જેવી બાબતો લાગે એની નોંધ કરતી જવાની. તો વિદ્યાર્થી મિત્રો આ દરેક બાબતનું ધ્યાન રાખવાનું અને ત્યાર પછી છે આપણે આજે જે કંઈ પણ હોમવર્ક આપ્યું છે એ તમને કે જ્યારે તમને હોમવર્ક આપવામાં આવે છે એ તમારે રેફનોટમાં કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. કાવ્યની સમજૂતી છે એ પૂરી થાય છે. આભાર.